ભરૂચ લોકસભા બેઠક પરનો રાજકીય જંગ દિવસે ને દિવસે રોમાંચિત બનતો જાય છે. બેઠકના રાજકીય ગણિતના સમીકરણોને પારખી ગયેલા રાજકીય દિગ્ગજ નેતાઓ હવે ચૂંટણીમાં પોતાનો સિક્કો જમાવવા માટેના તમામ પ્રયત્નો કરવા કામે લાગી ગયા છે. ખાસ કરીને ભરૂચ લોકસભા બેઠકનો રાજકીય જંગ આદિવાસી વિસ્તારમાં ભરપૂર જામ્યો છે, જ્યાં મુખ્યત્વે પાર્ટીઓના આદિવાસી નેતાઓ પોતાની મતબેંક જાળવી રાખવા માટે અને બેઠક પર આ વખતની ચૂંટણી જીતવા માટેની રણનીતિ સાથે ચૂંટણીના જંગમાં ઝંપલાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી તરફથી જ્યાં સતત 6 ટર્મના સાંસદ મનસુખ વસાવાને રિપીટ કરી ચૂંટણીના જંગમાં ઉતારવામાં આવ્યા છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ગઠબંધન કરી દેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાને લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ચૂંટણીના જંગમાં ઉતારી બેઠક પર જીત મેળવવાના તમામ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. જો કે હવે આ બધા વચ્ચે ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસીઓના મસીહા કહેવાતા છોટુ વસાવા પણ ભરૂચ લોકસભા બેઠકના જંગમાં ઉતરી આવ્યા છે. એ લોકો એવું માનતા હતા ગુજરાતમાં જગ્યા ખાલી જ છે ને અમે ટ્રાઇબલ એરિયામાં ઘૂસીને એ લોકોને અમે માત કરશું, એટલા માટે અમે આ જે આપ પાર્ટી છે, અરે આપ ભારત આદિવાસી પાર્ટી દ્વારા અમે એ લોકોને બતાવવા માગીએ છીએ, પણ અમારી હાજરી પણ અહીંયા આગળ અમે છીએ એવું અમે એમને અહેસાસ કરાવવા માટે આજે આ વસ્તુ બની છે. ના આ જે ઝંડા છે એના નેજા હેઠળ આખા ભારતના આદિવાસીઓને જે અન્યાય થાય છે એ અન્યાય માટે અમે લડશું. ચૂંટણી હોય કે પછી આમ જે બધા ઇસ્યુ હોય અમારા માટે અમે તૈયાર છીએ લડવા માટે. એટલા માટેની આ કોન્ફરન્સ છે અને આ વાત છે. એ નેતા છે જ નથી, કેમ કે મનસુખભાઈ તો 30 વર્ષથી ચૂંટાય છે, એક શબ્દ અમારા માટે બોલેલા નથી. આટલું બધું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને ત્યાં ગામડા ખતમ કરી નાખ્યા છે આ લોકો, તો એવા માણસને કેવી રીતના વોટ આપશું? અમે શા માટે આપવા દઈશું? જાગૃત કરીને અમે આપવા નહીં દઈએ? એવા માણસો એવા જે એને લીડર માનતો નથી, એ લોકો ગધેડાની ભૂમિકામાં છે. એટલા માટે થાય છે. અમારી પ્રજા જે આવી રીતના પીસાય છે જેના માટે એક શબ્દ નહીં બોલે એને અમે કેવી રીતના ઉમેદવાર માનશું? એ તો ડેડ બોડી થયેલા લોકો છે ને. એમને સમર્થન કેમ? ચૈતર વસાવા વેચી ખાતા હોય બીજાને તો એને કેવી રીતના અમે સપોર્ટ કરવા? પાર્ટી તો આદિવાસી આદિવાસીઓ તરફથી લડતો હતો, એનો જન્મ તો તેમાં થયો છે ને, અત્યારે ક્યાં ગયો છે? દેશનો મોટો ચોર છે એના કરતા બીજા નંબરનો ચોર આ કેજરીવાલ છે, એમાં જાય તો અમારે શું સમજવાનું છે? છોટુ વસાવાએ તેઓના નિવાસસ્થાને પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં ભારત આદિવાસી પાર્ટીના રાજસ્થાન અને મધ્યપ્રદેશના ધારાસભ્ય અને આગેવાનોની હાજરીમાં યોજાયેલ બેઠકમાં છોટુ વસાવાનું સાલ ઓઢાડી સન્માન પણ કરવામાં આવ્યું હતું. છોટુ વસાવાએ જણાવ્યું હતું કે ભારત આદિવાસી પાર્ટી તરફથી ભરૂચ સહિત મોટાભાગની બેઠકો પર ઉમેદવારો ઊભા રાખવામાં આવશે, જેની ટૂંક સમયમાં જ જાહેરાત કરવામાં આવશે. વધુમાં છોટુ વસાવાએ ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા ઉપર પણ શાબ્દિક પ્રહારો કર્યા હતા, જેમાં મનસુખ વસાવા ચૂંટાયા પછી આદિવાસી સમાજ માટે કંઈ કર્યું ન હોવાનો છોટુ વસાવાએ આક્ષેપ કર્યો હતો, જ્યારે ચૈતર વસાવા ઉપર પણ પ્રહાર કરતા જણાવ્યું હતું કે કેજરીવાલ દેશનો બીજા નંબરનો ચોર છે અને તેના સાથે ચૈતર વસાવા ચાલે છે, હું જેને ગણતો નથી, તેવી છોટુ વસાવાએ તીખી પ્રતિક્રિયા આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે છોટુ વસાવાની લોકસભા ચૂંટણીમાં એન્ટ્રી બાદથી આદિવાસી મત વિભાજિત થવાની શક્યતાઓ વધી છે, ત્યારે આદિવાસી વિસ્તારમાં મનસુખ વસાવા, ચૈતર વસાવા અને છોટુ વસાવા જેવા દિગ્ગજ નેતાઓ પોતાની કમિટેડ વોટ બેંકને જો જાળવી રાખે તો ભરૂચ લોકસભા બેઠકનું પરિણામ પણ રસપ્રદ બનશે તેવું રાજકીય પંડિતોમાં ચર્ચાઈ રહ્યું છે. આ પ્રસંગે ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ મોહન રોત, રાષ્ટ્રીય સદસ્ય કાંતિ રોત, મધ્યપ્રદેશના ધારાસભ્ય થાવરચંદ ડામોર, કમલેશ ડોડિયાર, છોટુ વસાવાના પુત્ર અને રાષ્ટ્રીય સદસ્ય દિલીપ વસાવા સહિત અન્ય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આવનારી લોકસભાની ચૂંટણીના ભણકારા વાગી ગયા છે અને દરેક પક્ષ પોતપોતાની રીતે મજબૂતાઈથી આ ચૂંટણીમાં લડવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે સૌથી મહત્ત્વની વાત કે તો ગુજરાતની જે લોકસભા બેઠક છે તેમાં પણ ખાસ કરીને ભરૂચની લોકસભા બેઠક છે તે ચર્ચાનો વિષય બની રહી છે. આજે આપણી સાથે છોટુભાઈ વસાવા છે, જે એક આદિવાસી મસીહા તરીકેની ઓળખ ધરાવે છે અને ઘણા પીઢ નેતા છે, તેમની સાથે વાત કરીશું. આજે
એ ભારતીય આદિવાસી પાર્ટીના સંયોજક તરીકેની ભૂમિકા ભજવવાના છે. ત્યારે એમની સાથે વાત કરીશું કઈ રીતેની ભૂમિકા હશે અને આવનારી લોકસભા બેઠક પરથી ભરૂચમાંથી કોણ લડશે તેની પર ચર્ચા કરીશું. છોટુભાઈ, સૌથી પહેલાં તો કનેક્ટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આજે ભારતીય આદિવાસી પાર્ટીમાં, ભારત આદિવાસી પાર્ટીની અંદર આપને સંયોજક તરીકેની ભૂમિકા ભજવવામાં, સંરક્ષક તરીકે, તો કઈ રીતેની રચના રહેશે? રક્ષણ કરવાનું છે ને, એમાં વધારે ને વધારે લોકો જોડાય અને વધારે ને વધારે ચૂંટાઈને જાય. અમારા જે પડતર પ્રશ્નો છે, જે વર્ષોથી ચાલી રહેલા છે, એનું નિરાકરણ આવે એવા પ્રયાસ કરશું. ને એ જે વિભાજનની વાત કરે છે, એને રોકવાના અમે પ્રયાસ કરશું. કેમકે અમારી પાસે પાર્ટી હતી નહીં, એટલે અત્યારે આ પાર્ટી જે આવી છે, આદિવાસી પાર્ટી, ભારત આદિવાસી પાર્ટી, એ દ્વારા અમારો કેન્ડિડેટ ત્યાં આગળ જાય, અમારો અવાજ રજૂ થાય, અમારા લોકોનો અવાજ રજૂ થાય, એનો જે સંપદા છે બધી, જે કુદરતી સંપત્તિ, એ બચાવવાના પ્રયાસ અમે કરશું. કેમકે આ ચોરવાની જ લાઈન છે આ લોકોને વર્ષોથી. અત્યારે તમે જુઓ, ઝઘડિયા તાલુકાની અંદર એટલું બધું ખનન થઈ રહ્યું છે, બધું ઇલીગલ. કલેક્ટરો એટલા માટે ઠેકેદાર તરીકે ચોરી કરવા માટે જ બેહાડેલા છે. આખા ગુજરાતમાં એ ચાલી રહેલું છે ને. ક્યાં છે કોઈની પાસે, કોઈ કારખાનાવાળા પાસે ઈસી નહીં મળે, લાઇસન્સ કોઈ બીજા મળે નહીં, ઇલીગલ ઘૂસી જવાનો. એને કોઈને લીજ આપી હોય તેની માપણી કરવી જોઈએ, કેટલે ઊંડાઈથી ખોદવાના છે, કેટલા મેટ્રિક ટન લઈ જવાના છે, એવો કોઈ હિસાબ કિતાબ નહીં મળે. એટલે આ તો ચોરી કરવા માટેની બનેલી પાર્ટી છે, એટલે એનો વિરોધ તો કરવો પડે ને. ચૂંટણી આવે, ચૂંટણી નહીં આવે તો પણ આવા ધંધા જે ચાલુ હોય એની સામે અમારે લડવું પડે. છોટુભાઈ, પહેલાં પણ આપ આમ આદમી પાર્ટી સાથે બી ગઠબંધન કરવાની વાત ચાલી હતી, એની પહેલાં પણ એઆઈએમની સાથે ગઠબંધનની વાત હતી, તો આ વખતે કેમ આવું? હે, આ વખતે તમે અલગ રીતે કેમ ઊભા થયા છો? એ તો અમારી પાર્ટી તોડવા માટે આવેલા હતા ને આ પાર્ટીવાળા. અરવિંદ કેજરીવાલનો ઉપયોગ જે એસેમ્બલી ગઈ એમાં શું કર્યો છે? 156 બેઠકો આમની થોડી આવવાની હતી ભાજપની. એ તો એણે મદદ કરી છે પૈસા લઈને, અમારા વોટ તોડવાની વાત, ટ્રાઇબલ એરિયામાં આખી પાર્ટી તોડવાની વાત જે એણે કરી છે ને, તોડી છે પાર્ટી. એટલે તો અમે એને ટેકો બી નહીં આપીએ ને, કેમ કે એ તો ભાજપની જ બી ટીમ છે ને. એ ભારત માતા કી જે બોલે છે ત્યાં, તો અમારે શું સમજવાનું? એને જ તો દેન છે. છોટુભાઈ, હમણાં ચેતર વસાવાની વાત કરું તો ચેતર વસાવા અને મનસુખ વસાવા બંને આદિવાસી નેતા છે અને આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓનો કામ નથી કરતા, એટલા માટે આદિવાસી હોય તો એ શું કામના છે એમ કેવું છે. જે આદિવાસી હોય ને, આજે હું કામ જ નહીં કરતો આદિવાસીઓને, તો પછી મને કોઈ સાથ આપીને કામ શું છે મારે એમ કેવું છે. એ તો ધંધો એમણે કર્યો પાર્ટી બચાવવાનો, ને તો લૂંટારો ટોળકીના ઉમેદવાર છે ને. અમે કેવી રીતના કહીએ કે અમારા હામી છે આદિવાસીઓના? છોટુભાઈ, મહેશ વસાવા પણ ભાજપમાં જોડાયા છે, શું કહેશો એ બાબત? એના વિશે હમણાં આગળ કઈ ચૂકો છે મને શું કહેવાય? છોટુભાઈ, તો આવનારા સમયમાં શું છોટુભાઈ વસાવા લડશે કે છોટુભાઈ વસાવા કોઈને લડાવશે? આપ બે દિવસમાં નક્કી થઈ જશે ને, મેં કહ્યું. હા, કોણ લડવાનું છે નક્કી કરી દઈશું. છોટુભાઈ, તો આવનારા લોકસભા બેઠક પર ભરૂચમાં આદિવાસી વોટ બેંકનું વિભાજન થશે એવું નથી લાગતું? મેં કહ્યું, પ્રયાસ અમે કરીએ છીએ, વિભાજન નહીં થાય એટલા માટે. તો ઘણા મોટા સમાચાર છે કે આવનારા બે દિવસની અંદર જે ભારત આદિવાસી પાર્ટી છે તે પણ ઉમેદવારી નોંધાવશે એવું લાગી રહ્યું છે, ત્યારે ત્રિપાખીઓ જંગ ભરૂચમાં ખેલાય તો નવાય નહીં. રાકેશ ચૌમાલ, કનેક્ટ ગુજરાત, વાસણા.